સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદમાં વીજ તંત્રની બેદરકારી સામે આવી છે. મેઘાણીબાગ રોડ પર જીવંત વીજ વાયર પડ્યો અને ચાલુ વરસાદમાં હાઈ વોલ્ટેજ કરંટ ધરાવતો વાયર પાણીમાં પડ્યો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી અને કલાકો બાદ વીજ તંત્રએ વીજ પુરવઠો અહીંયા બંધ કર્યો. આ દ્રશ્યો આપ જોઈ શકો છો અને બેદરકારીના દ્રશ્યો છે, કારણ કે વીજ વાયર, ખુલ્લો વીજ વાયર જમીન પર પડ્યો, વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે પાણીની સાથે સંપર્ક થતા વીજળી ફેલાઈ અને કલાકો સુધી વીજ પુરવઠો અહીંયા બંધ ન કરવામાં આવ્યો. તમે ચોરીની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થયેલી ઘણી જોઈ હશે, પરંતુ ચોરી કર્યા બાદ કોઈ ચોર ચોરી કરેલી વસ્તુ પરત મૂકી જાય તેવી ઘટના પહેલી વખત સામે આવી. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા શાંગ્રીલા હાઇટ્સના સીસીટીવીમાં આવો જ કિસ્સો કેદ થયો, જ્યાં ચોર પહેલા તો મોંઘી દાટ કાર લઈને આવે છે અને તેમાંથી એક વ્યક્તિ ઉતરી અને બાઇક ચોરીને નાસી છૂટે છે. થોડા દિવસો બાદ આ જ ચોર તે જ કાર લઈને આવે છે અને સાથે બાઇક લઈને ફરાર કરનાર વ્યક્તિ બાઇક લઈને આવે છે અને શાંગ્રીલા હાઇટ્સમાં બાઇક જે તે જગ્યા પર મૂકી અને ફરાર થઈ જાય છે. જોકે આ મામલે પોલીસ તપાસ થઈ નથી અને આ મામલે પોલીસ તપાસ કરવામાં આવે તો ચોક્કસ કારણ બહાર આવી શકે છે. કહેવત છે કે સિંહના ટોળા ના હોય, પરંતુ જૂનાગઢની વિસાવદર રેન્જમાં સિંહણ અને સિંહબાળનું ટોળું એક સાથે જોવા મળ્યું. વિસાવદરના ગીર વિસ્તારમાં ખાંભડા તેમજ કુટિયા રાઉન્ડ નજીક રામપરા અને બદલ રેવન્યુ વિસ્તારમાં એક સાથે 5 સિંહણ અને 14 બાળ સિંહોનું ટોળું વિહાર કરતું નજરે ચડ્યું. 5 સિંહણ જાણે કે 14 સિંહબાળની સુરક્ષા કરી રહી હતી અને આ સિંહણ બચ્ચાઓની આગળ અને પાછળ જોવા મળી. આ સિંહણ અને સિંહબાળનું ટોળું ક્યારેક પર્વતનો ઢોળાવ ચડતું તો ક્યારેક પાણીના સ્ત્રોતની નજીક નિર્ભયતાથી વિચરતું રહ્યું, જે દિવસ અને રાત્રે પણ ફરતું રહ્યું. આ સિંહણ અને સિંહબાળનું ટોળું એક માણસ એક મારણની સમૂહમાં મેજબાની કરતું પણ જોવા મળ્યું. તો આટલા બધા સિંહ એક સાથે જોવા મળે તે આમ તો દુર્લભ નજારો કહેવાય અને આ સિંહણ અને સિંહબાળ કોઈ ખલેલ વગર હરી ફરી શકે અને તેમની સુરક્ષા જળવાય તે માટે વન વિભાગ પણ સતર્ક બન્યું છે. વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત તેનું મોનિટરિંગ શરૂ કરાયું છે. कि एक कील पे ये पांचों लायनेस और 14 बच्चे एक साथ देखने को मिले, तो ये एक 5 लायनेस और 14 बच्चों का एक ग्रुप वहाँ घूम रहा है, उसके सतत हमारा स्टाफ उसको मॉनिटर कर रहा है और ये देख रहा है कि कोई लोग या अन्य वाइल्ड लाइफ कोई उसे डिस्टर्ब ना करे.